નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો ગુજરાત ન્યૂઝને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે અને 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે તે બદલ આપે જે સાથ સહકાર આપ્યો છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આજના વિષયની જયારે આપણે વાત કરીએ કે કરંટ ટોપિકની, તો કરંટ ટોપિકની અંદર આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરતા હોય છે અને એક અલગ જ એવો જે ચાલતો એવો જે વિષય હોય છે અને જે એક કરંટ વિષય હોય છે એના વિશે આપણે ચર્ચા કરતા હોય છે. તો આજે પણ કંઈક એવી જે ચર્ચા કરવાના છે. વિષયની જયારે વાત કરીએ તો અહીંયા 15 વર્ષથી વધારે વયની પત્ની સાથે સંબંધ એ દુષ્કર્મ નથી એવું કેન્દ્રનું કહેવું છે. તો એ જ વિષય કયા કારણોસર આવું કહેવું છે અને જે પ્રકારે 15 વર્ષની અથવા તો 18 વર્ષની જે ઉંમરની જે આખી ઘણી બધી ગડમથલો અત્યારે ચાલતી હોય છે અને ઘણી બધી આ સમયથી ચાલી રહી છે, તો એ વિષે જે પૂરી ચર્ચા કરવા માટે હકીકત અહીંયા શું થઈ રહ્યું છે અને કયા પ્રકારનો આ કલમ લાગુ કરવામાં આવે છે, કયા પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવે છે, તો એ પ્રકારે જે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ વિજય પટેલ અને સોશિયલ એન્ટરપ્રિનર રુજાન ખંભાતા. આપના બંનેનું સ્વાગત છે. જી, તો હું આપને પૂછું બીજેભાઈ પહેલા કે જે પ્રકારે આ એક કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી વધારે વયની પત્ની સાથે સંબંધ એ દુષ્કર્મ નથી એવું કેન્દ્રનું કહેવું છે અને જયારે આપણે નિયમની વાત કરવામાં આવે તો 18 વર્ષની નીચેની જે વયના છે એ મેરેજ જ નથી થઈ શકતા એવું પણ એક નિયમ છે. તો આ બંનેને આપણે કેવી રીતે મેળવી શકીએ અથવા તો કેવી રીતે આનું આપણે મૂલ્યાંકન કરી શકીએ? પ્રથમ તો યુટીપીએલ જે 10 વર્ષ પૂર્ણ કર્યા અને નાગરિક સમક્ષ સફળતાપૂર્વક બધું સંચાલન કરી સમાચારો પહોંચાડ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ જ વિષય ઉપર જો ચર્ચા કરીએ તો ગવર્મેન્ટને કોઈ સ્ટ્રેટેજી ખ્યાલ નથી આવતી. દિલ્હીના ઇન્સિડન્સ પછી ગવર્મેન્ટે સ્પેશિયલ એક્ટ બનાવ્યો, સ્પેશિયલ પોસ્કો કાયદો બનાવ્યો, કાયદાની અંદર કડક જોગવાઈઓ કરી. કડક જોગવાઈઓ 164ના નિવેદનો પહેલા નતાલા હતા જે લેવાના ચાલુ કર્યા, જેથી ડ્યુરિંગ ટ્રાયલ લડેસ ફરી જાય, કોમ્પ્રોમાઇઝ થાય તો કન્વિક્શનમાં પૂરા ચાન્સ રહ્યા. તેમ છતાંય આજે એક આપણે 18 વર્ષથી નીચે પત્નીઓને લગ્ન કર્યા ગુનો ના બને એ જરા કોન્ટ્રાવર્સી વિચિત્ર લાગે છે. કારણ કે કાયદાની જોગવાઈમાં 18 વર્ષથી નીચે મેરેજ કરે બાદ લગ્નમાં હોય છે અને બીજી બાજુ તમે પછી આને મંજૂરી આપતા હોય તો કાં તો બાળ લગ્ન મુમત એક વસ્તુ જયારે મારે થયા તો મુમત બાળ લગ્નનો બને છે એના હેઠળ બી જોગવાઈ જ છે કન્વિક્શનની નાની અને બાળ લગ્નમાં તો એક નહીં કરતા અનેક આરોપીઓ સમાવેશ થાય અને બીજી બાજુ તો આના તમે મંજૂરી આપો તો આ તો કોન્ટ્રાવર્સી કઈ ખ્યાલ નથી આવતી. કાયદાની અંદર જે જોગવાઈ છે એને બંધ કરવાનું કે પછી આપણને મનસુખી પ્રમાણે કાયદામાં ફેરફાર કરવાના? જી વિજયભાઈ, આપણે વાત સાચી કહી છે. રુજનબેન, આપનું શું કહેવું છે આ બાબત ઉપર કે આવી પ્રકારે જયારે 15 વર્ષની વયની જે 15 વર્ષથી વધારે વયની પત્ની સાથે જે સંબંધ એ દુષ્કર્મ નથી એવું પણ કહેવું છે અને ક્યાંક 18 વર્ષની જે બાબત પણ અહીંયા ઉલ્લેખવામાં નથી આવી, પણ આપણે બધા જાણીએ છીએ કે જયારે 18 વર્ષથી નીચેની કોઈ છોકરી સાથે મેરેજ ના કરી શકે, તો આ બાબતને આપ કેવી રીતે મૂલવો છો અથવા તો આને કેવી રીતે આપણે જણાવવાની કોશિશ કરશો કે જયારે કે અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન અત્યારે પણ ક્રિએટ થઈ ચુક્યું છે? જણાવશો. સૌથી પહેલા તો ગુજરાત ન્યૂઝને હેપી બર્થડે. જી, અને હવે કેટલું બી મળશે ઓછી આશા છે 10 વર્ષ પૂરા કર્યા. કમિંગ બેક ટુ તમારો જે પોઈન્ટ છે, સૌથી પહેલા આમાં બે ઇસ્યુ છે. પહેલો ઇસ્યુ એ કે 15 વર્ષ ભલે નાની કે મોટી, અબાઉટ 15 કે અબાઉટ 18, દેટ ઇઝ ઇરરેલેવન્ટ, બટ એમ કે છે કે તમે કન્સેન્ટ વગર બી સેક્સ કરો 15 વર્ષ અબાઉ યા 18 જે બી ગણો, પણ અગર તમે મેરેજ કર્યા હોય અને કન્સેન્ટ વગર કરો તો રેપ ના ગણાય, એનો મેરેટલ રેપ ના ગણાય. ઓકે, જયારે જસ્ટિસ વર્મા કમિશન બેઠી હતી દામિની અને નિર્ભયા કેસ પછી, ત્યારે લોકોએ ખાસ આ પોઈન્ટ મૂકી હતી કે જે ઇન્ડિયામાં ને વર્લ્ડ વોરમાં ઇન્ડિયામાં બી મેરાઇટલ રેપ વધી રહ્યા છે. મેરાઇટલ રેપ એટલે શું? બહુ સિમ્પલ લેંગ્વેજમાં કે કોઈ બી અત્યારે ઉંમરમાં પ્રેમ ના પડે, પછી ઉંમરમાં આવું છું, કોઈ બી એજ હોય, પણ તમે મેરેજ હોય તો તમારા સામે વાળાને તમારા બોડી હક બની જાય છે. ઓકે, તમે કન્સેન્ટ કરો સેક્સ માટે કે ના કરો એને હક બને છે. બીજું, નોટ જસ્ટ ખાલી તમે શું કહેવાય, અગર આપણે રેપની ડેફિનેશન લઈએ તો જે પેનિટ્રેશન હોય એ બી ચેન્જ થઈને એને સેક્સ્યુઅલ એસોલ્ટ વર્ડ યુઝ કરવામાં આવે છે. જસ્ટિસ વર્મા કમિશન એ બી નાખ્યું કે રેપની એક લિમિટેડ ડેફિનેશન હતી, પણ સેક્સ્યુઅલ એસોલ્ટ વર્ડ યુઝ કર્યો. સેક્સ્યુઅલ એસોલ્ટ વર્ડ એટલે યુઝ કર્યો કારણ કે ઇટ ઇઝ નોટ જસ્ટ રિલેટેડ ટુ ઇન્ટરકોર્સ, બટ ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ કે જયારે તમે અધર પાર્ટસ ઓફ ધ બોડીમાં બી તમે જે હાર્મ કરો છો યા જે બીજા ઓબ્જેક્ટ થી તમે પિયર્સ કરો છો, નોટ જસ્ટ વન પાર્ટ ઓફ ધ બોડી, અધર પાર્ટસ ઓફ ધ બોડી ઓલ્સો, એને સેક્સ્યુઅલ અસોલ્ટ કહેવાય. અને અગર મેરેજ હોય
મેરેજ થયા પછી બી મેનો તમારા માટે રમકડા નથી કે તમે એકવાર પામી ગયા એટલે તમારે લાયસન્સ મળી ગયું કે તમે કઈ બી કરી શકો લોકો સાથે. એટલે આ બધા પોઈન્ટ જસ્ટિસ વર્મા કમિશન મૂક્યા હતા. જી પણ એની સામે દલીલ આવી કે ભાઈ આપણું જે સોશિયલ ફેબ્રિક છે એ બગડી જશે, કારણ કે પછી હર મેન પતિ સામે મેરેટ મૂકશે. એક્ઝેક્ટલી, સોશિયલ ફેબ્રિક ના બગડે એટલે એવું કોઈ બુદ્ધિજીવીઓ કર્યું. વર્મા કમિશન નું રેકમેન્ડેશન ના લીધું અને એવું કેવા માંગ્યું કે ભાઈ એને મેરિટલ રેપ કહેવાય, એક મેરિટલ રેપ ના કહેવાય, એટલે એક પોઈન્ટ પત્યો. હવે જે બીજો પોઈન્ટ છે કે 15 વર્ષ ઉંમર નો જે પોઈન્ટ આવ્યો, જી 15 વર્ષ ઉંમર જયારે પોઈન્ટ આવ્યો કે ભાઈ આપણે નોર્મલી 18 વર્ષ ની મેરેજ એજ કહેવાય, બરાબર છે, લીગલ મેરેજ એજ. અગર 28 તારીખમાં 18 વર્ષ થી નાના પાર્ટનર હોય તો તમે પોલીસ ને કહી શકો, પોલીસ ત્યાં લોકોને સ્ટોપ કરી શકે, એની કામમાં બી લાગે છે જે સાહેબે ડિસ્કસ કરી છે. પણ અંદર ખાણે એવું છે કે અલાઉ થઈ ગયું છે. અલાઉ થાય છે એટલે શું કે ઘણા કાસ્ટમાં, ત્યાં આઈ ડોન્ટ ગેટ ઇન ટુ ધર કાસ્ટ સિસ્ટમ, રિલિજિયસ સિસ્ટમ, પણ એ લોકો 13 વર્ષે 12 વર્ષે 15 વર્ષે છોકરીઓ પણ આવી દે છે અને લોકો આ ખાડા કામ કરે છે. અગેન દેટ સોશિયલમાં જે ફંડાબાજી જે સોશિયલ ની સ્ટોરી આવે છે એટલે હવે શું થયું કે જયારે આ મેરિટલ રેપ ની વાત થઈ ત્યારે 18 વર્ષ નહીં અને 15 વર્ષનો ક્લોઝ લખાયો, કારણ કે જે 375 જે આઈપીસી છે રેપ માટેની સેક્શન એસોલ્ટ માટેની એમાં એક એક્સેપ્શન 2 નંબર મુકાઈ ગયું. જી એક્સેપ્શન 2 માં એ લોકો 15 વર્ષ લખી નાખ્યું. જી એટલે જયારે અત્યારે આ બધું અત્યારે જે કેસ આવ્યો આખું પાછું એટલે હું ઉપજાવ્યું, કારણ કે અત્યારે ફરી કેસ આવ્યો અને એ બંને પોતાના હસબન્ડ ને મેરિટલ રેપ અને અનસેક્શ્યુઅલ ઓફેન્સમાં મૂક્યા ત્યારે એમને એ કહેવામાં આવ્યું કે ભાઈ આ તો અલાઉ છે મેરિટલ રેપ તો, અને ત્યારે 15 વર્ષનું જયારે જસ્ટિસ રોહિણી ને બીજું જે કમિશન હતું એ લોકોએ પૂછ્યું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ને કે ભાઈ તમે આને 15 વર્ષ કેમ કહો છો, કારણ કે આમ તો ઓફિશિયલ આપણે 18 વર્ષ છે. ત્યારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ઓન એફિડેવિટ કહ્યું કે આ એટલા માટે છે કારણ કે ત્યાં એક્સેપ્શન 2 લાગી ગયું છે જેમાં 15 વર્ષ યુઝ થયો છે. વોટ ઓકે, એટલે કમિંગ બેક ટુ જેમ સાહેબે અત્યારે કહ્યું કે બધું ગોગો છે અને શું કે સહોલિયત વાળું છે એટલે એવું ચાલી રહ્યું છે. એટલે ઇન શોર્ટ જે બી છે આપણી બહેનોની મજાક થઈ રહી છે, આપણી બહેનોની જે આફ્ટર મેરેજ વી આર સપોઝ ટુ બી ટ્રીટેડ એઝ અ સેક્સ ટોય, એટલે સામે વાળા ઓનર્સ ગેટ્સ અ લાયસન્સ કે આપણી જોડે જેને જે કરવું હોય આફ્ટર મેરેજ એ કરી શકે અને એને એને એમાં કોઈ ગુનો ના બને. જી અને 15-18 વર્ષની તો જેમાં વાત કરીએ. જી 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 જરૂરથી બીજું જે પ્રકારે વાત કરી રુઝાનબેને કે આ પ્રકારનું જે છે કે એક આખી સિસ્ટમને જે છે ક્યાંક ને ક્યાંક અહીંયા ખોરાવાની બાબત થઈ રહી છે કે ક્યાંક જયારે એક નિયમ એવો આવતો હોય છે કે 18 વર્ષ સુધી જ જે લાયકાત ધરવામાં આવે કે ભાઈ ચલો મેરેજ કરી શકો, બટ પછી આવો એક નિયમ અથવા તો આવું જયારે એક નિવેદન આવતું હોય છે આ પ્રકારે જયારે કેન્દ્રનું જયારે કહેવું હોય છે તો અહીંયા જે હવે બંધારણની કલમોની આપણે વાત કરીએ તો બંધારણની કલમ ઉપર કેટલી અસર અહીંયા દેખાડે અથવા તો બંધારણની કલમ જયારે લોકો માટે બનેલી છે તો અહીંયા આપણે તે એક મોટો પ્રશ્ન નથી ઉભો થઈ જતો. જો જ્યાં સુધી બંને વાત કરું, જી એ બંને તમામ વાત ઉપર સંમત એવું છે, એક તો આપણો દેશ પુરુષ પ્રધાન છે, વર્ષોથી સ્ત્રીનું શોષણ જ થતું આવશે, થાય છે ને થશે. આ તો અત્યારે તો થોડું આ બધું જમાના પ્રમાણે થોડું બદલાય છે. પહેલા તો તમારી વાઇફને છે ને તમે જે દિવસે મેરેજ કરીને લાવો ને ત્યારે એને મુખ જોતા, એ તો અપાર્ટમેન્ટ બોલવા લાગ્યા બધા સામ સામે એડજસ્ટમેન્ટ કરતા કે તમારા ઘરે બેબી આવો કે મારા ઘર બાબા હતા, મારા ઘર બાબા તમારા ભાઈ બહેની સાથે નક્કી થઈ જતા હવે આ સેક્શન પણ એઝ પર મુસ્લિમ લોમાં તો એવું છે જ 15 વર્ષથી ત્યાં હોય ત્યાં આગળ એલાવત છે. અને હમણાં નામદાર હાઈકોર્ટે બી એક બે ક્વેશ્ચન કર્યા જ ગ્રાઉન્ડ હેઠળ હતા, પણ આ જે કાયદો લાયા અથવા આ જે વિવરણ કરીને આપી એની ઉપર તો કઈ મને તો કોઈ મગજમાં સ્ટ્રેટેજી બેસતી નથી. એટલા માટે નથી બેસતી કે તમે 12 લગ્નનો જે ઓફેન્સ બને જ છે, ચાલો પહેલા પાઠ બની લો તો એ પ્રસારણ કરવાનું બી કોઈ ડાયરેક્શન નથી આપતા. તો આ તો એક અતિશયથી એવું લાગી રહ્યું છે, કારણ કે એન્ટાયરલી સ્ત્રીઓની મજાગત થઈ રહી છે. કારણ કે તમે જુઓ અત્યારના કેસોમાં કે એટલું બધું સ્ત્રીઓ, આ તો આપણે ત્યાં તો ઠીક છે, બાકી બીજે તો સ્ત્રી એટલે 7 સવાર રસોઈ કરવાનું, બાળકો મોટા કરવાનું એક સાધન જેવું માનવામાં આવે છે, એવું મારું આ અંગત મંતવ્ય.
મારે એક આમાં ઉમેર્યું હતું કે એટલા માટે અત્યારે જે મુસ્લિમ તમે વાત કરી એટલે એ લોકોના લો માં અલાઉડ છે એટલે એવું એમાં પ્રોબ્લેમ શું થઈ જાય છે કે ધ રિલિજિયસ લો પ્રિસિડ્સ ધ કન્ટ્રી લો અને એ પોઈન્ટ ઓફ વ્યૂ થી એ લોકોને અલાઉડ ના લીધે આ કન્ટ્રી લો પ્રિસિડ થઈ જાય છે. હવે થાય છે શું એમાં પોઈન્ટ ઓફ વ્યુ માં કે એટલે બીજા રિલિજન વાળા બમ પડે છે એટલે ધેટ ઇઝ વાય વી આર ઓલ ટ્રાઇંગ ટુ ગેટ યુસીસી એટલે યુનિવર્સલ સિવિલ કોડ જે આખા ઇન્ડિયા ને પછી ધેર ઇઝ નો રિલિજિયસ લો નથિંગ પ્રિસિડ્સ જે આપણા ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે લોસ છે એ જ પ્રમાણે કામ થવું જોઈએ. બટ અનફોર્ચ્યુનેટલી આપણા થેન્ક્સ ટુ આમ તો ઇલેક્શન ટાઈમ આપણા ઘણી પાર્ટીઝો બધું કહે છે યુસીસી લાવશું નામ કરશું તેમ કરશું અને પછી એ લોકો પોતાની પાસે સહુલિયત કરી અને એમાં બી પછી એ લોકો એમાં ઠંડુ પાણી રેડે છે. ના તો અગર યુસીસી આવી જાય તો અગર આજે 15-18 વર્ષનો ક્વેશ્ચન તો બહુ જ ઇઝીલી સોલ્વ થઈ જાય જોડે ઘણા બીજા ક્વેશ્ચન બી સોલ્વ થાય જે બિચારી અત્યારે મુસ્લિમ બહેનોનો પ્રોબ્લેમ છે કે પેલું 3 વાર તલાક બોલવાનું યા પછી બિરયાની કે એમાં કે 3-4 વાઇફ રાખે છે એ બધું સોલ્વ થાય. પણ કમિંગ બેક ટુ આપણો જે મેન અત્યારે પોઈન્ટ છે 18 થી 15-18 એક એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ મારા માટે હજી મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 15-18માં મારા માટે પોઈન્ટ નથી કારણ કે હવે તો વર્ષોથી ચાલે છે ને અંદર જે સેટલ થાય છે. મારા માટે હજી બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે છોકરીઓના મેરાઇટલ રેપ થાય છે મેરેજ પછીના જે લોકોને કારણ કે આવા ઘણા કેસીસ છે જેમાં લાઈક સર જેમ તમે અત્યારે કહો કે 14-15 વર્ષે બેનને પરણાવી દીધી બિચારી 12-13 વર્ષે પરણાવી એને કશું ખબર બી નહીં અને સેક્સ માટે ખબર નહીં અને કશી જ બિચારીને ખબર ન હોય અને પેલા બેબી માંડ માંડ આરંડી કરતા હોય બિચાર કે આવડતો હોય ના અહીંયા ત્યાં આડો આડો જોઈને કઈક નવી નવી આરંડીઓ કરતા હોય એમાં ટોર્ચર થવું પડે બેનને છોકરી હવે શું એને પડઘમ શું પડે છે કહું એ બધા ડિપ્રેશન મારી જાય છે એને કઈક બધું અંદર ખાના વાગે પણ એ બિચારી ડોક્ટર પાસે જઈ નથી શકતી પછી એને એને શું કહેવાય લેટસ એના લાઈફ થી ઇન્ટરેસ્ટ ઉડી જાય છે પછી એટલા ટાઈમમાં કોઈ છોકરું છે આવી ગયું પાછું છોકરાને કેવી રીતે મોટી કરે છે એ પોતે ડિપ્રેશન માં હતી ક્યાંથી છોકરાને મોટી કરી શકવાની હતી એટલે આખી જિંદગી એ બેનની જિંદગી બગડી જાય છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે એની સાથે આવી રીતે થાય છે તો જે આપણે લેટસ છે કે આઉટ રાતે લાઈક ટુ પુટ ઇટ ઇન એક ડિફરન્ટ વે કે સેક્સ ઇઝ નોટ અબાઉટ ઓલ અબાઉટ કે તમે ફિઝિકલ રિલેશન માં એકબીજા પર કૂદી પડો બટ એમાં જે પ્લેઝર છે બિચારા એ પ્લેઝર નીકળી જાય છે અને જયારે પ્લેઝર નીકળે તો એ મેરેજ છે એટલે એને એ આખી મેન્ટલ ને સાથે કેસ થઈ જાય છે એમાં એટલે નથી એને રહી શકતી કે નથી એ તેને રહી શકતી અને ધીસ ઇઝ વોટ માય કન્ટેન્શન ઇઝ કે અગર આપણે આને સિરિયસલી નહીં લઈએ ઇફ વી ડોન્ટ ડિફાઈન ધીસ એઝ મેરેટલ રેપ તો આ તો થતું જ આવશે. અને બીજું હવે એક હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેવો રહી ગયો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જયારે ઘણી વાર પુરુષ જેમ સાહેબે બહુ સરસ વર્ડ કર્યો યુઝ કર્યો પેટ્રાઇકલ સોસાયટી પિતૃત્વ હતા સોસાયટી જે માની લો કે પેલા હસબન્ડે કઈક બંને કહ્યું ને બંને વોટ એવર રીઝન માટે વાઇફે વોટ એવર રીઝન માટે ના થયું ના માન્યું તો ઘણી વાર હસબન્ડ પેલીને પનિશમેન્ટ કરવા યા એનો ઈગો સેટિસ્ફાય કરવા એ આ બધા આવા આવા કામ કરે છે અને એમાં ખબર છે કે ધેર ઇઝ નો લો ટુ પ્રોટેક્ટ હર એટલે પણ છે. પછી હવે એક બીજી વાત આમાં કહેવા માંગુ છું એક ડોમેસ્ટિક વાયલન્સ લો ફોર 98A ડોમેસ્ટિક વાયલન્સ અનફોર્ચ્યુનેટલી એ બધા લોયરો સોરી સાહેબ તમારા માટે નથી પણ જનરલ જનરલ નથી કે અમે બનાવ્યો કે ઘણા લોયરો એ કેસને અબ્યુઝ કર્યો મિસયુઝ કર્યો સાસુ સસરા બધાને ફિટ કરી દેંગે ફિટ કરી દેંગે ના મેં બિચારે સાસુ સસરા ફોડે હોય તો કે અમે પેલી છોકરીને મારી એટલે જે એને 7 વર્ષ થયા પાછો કે 7 વર્ષ સુધી મેરેજ થયા બાદ પાછો ના થાય જ્યાં સુધી કે એને કઈ પણ સાસુ સસરા તો એમના ફેમિલી જે છે કે જે સાસુ સસરા છે એમના જે સાસરા પણ કરવામાં આવે છે જે એને સ્ત્રીના પ્રોટેક્શન માટે એના બધા સર્વિસ સ્ત્રી આરામ કરવા અમારો જો બોલો સાસુ 80 વર્ષ ના વકીલે શું કર્યું પોતાના ધંધા રગડી ચડવા માટે એ લોકો કે રસ્તો ફિટ કરી દેંગે ફિટ કરી દેંગે એટલે પેલી બિચારી આમે પંટાળી આમે હરામ થયેલી હોય એટલે પેલા વકીલ અને પેલા બધાને ફિટ કરતા 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 પૈસા એટલે આખો
લો બગાડી નાખ્યો એટલે જ્યુડિશિયરી અને સુપ્રીમ કોર્ટ આમાં જે તમને જે પેલા પકડી લેવાય જામીન ના મળે આ બધું એ સુપ્રીમ કોર્ટે પછી કાઢી નાખી મિસયુઝ નથી એટલે જે એકચ્યુઅલી જે કાયદો હતો જે જામીન કાયદો હતો એનો મિસયુઝ થાય બગાડી નાખે એટલે બિચારી માનતો ત્યાંની પછી ત્યાંની ક્યાં જ રહે જી જી વાત સાચી છે આપની જી રુઝાનબેન એમાં પણ વાત સાચી છે અને જયારે પણ એવું છે કે જયારે એવો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેરેજ પછી પણ તમારી મરજી વિરુદ્ધ પોતાનો હસબન્ડ પણ જો જે છોકરી છે એની વાઇફ છે એની સાથે સેક્સ કરે છે જો મરજી વિરુદ્ધ તો એ પણ રેપ કહેવામાં આવે છે તો આ બધા જયારે કાયદાઓ છે આ પ્રકારે જયારે ઉલ્લેખ કરવામાં આવતા હોય છે ત્યારે અહીંયા સિસ્ટમ જયારે છે કે અત્યારે જે આ પ્રકારનો કેન્દ્ર જે ઉલ્લેખ કરે છે તો આ તો બધું ક્યાંક ઓપોઝિટ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે ના એક મિનિટ મેરેટલ રેપનો કાયદો આવે ને બેન જી એ કાઢી નાખવામાં આવ્યો મેરાઇટલ રેપ આવ્યું નહીં ના તો આટલો ડિબેટ ચાલી રહી છે કે ભાઈ તમે મેરાઇટલ રેપ મૂકો તો જે બધી બુદ્ધિ જેવો કે ના આપણું સોશિયલ ફેબ્રિક બગડી જશે અને એટલા માટે એ લોકો આ ફોર્સ કાઢી નાખ્યો અંદરથી કે ભાઈ અગર જે અનનેચરલ સેક્સ થાય યા જે બીજું બધા મેં તમને ત્યારે પહેલા એક્સપ્લેન કર્યા હોય બીજો મારી પાછમાં બી ઈજા થાય તો એ મેરાઇટલ રેપ ના ગણાય તમે જોશો તો વર્લ્ડ માં ઘણી જગ્યાઓ પર હું એમ નથી કહેવા માંગતી કે 100% બધે છે પણ ઘણી ઘણી જગ્યાઓ પર જાણે કે આઈ મીન મારી પાસે અત્યારે ડેટા નથી પણ યુનાઇટેડ સ્ટેટ્સ ના ઘણા સ્ટેટ્સ માં છે પછી વિયેટનામ એવી બધી જગ્યાઓમાં આ લોકોએ મેરાઇટલ રેપ નાખી દીધું છે ભાઈ અગર બેનની કન્સેન્ટ વગર કોઈ બી રીતનું એને સેક્સ્યુઅલ એસોલ્ટ હું રેપ વર્ડ યુઝ નથી કરતી કારણ કે રેપ એઝ અ વેરી લિમિટેડ ડેફિનેશન સેક્સ્યુઅલ એસોલ્ટ એઝ અ બિગર ડેફિનેશન એટલે સેક્સ્યુઅલ એસોલ્ટ થાય છે તો એ આઈપીસી ઇટ ઇઝ ક્રિમિનલાઇઝેશન એને ક્રિમિનલાઇઝેશન કહેવાય ને સામેવાળાને સજા થઈ શકે છે એટલે આ બીજા ઘણા કન્ટ્રીઝમાં છે ઘણા સ્ટેટ્સમાં છે ઇન્ડિયાની બહાર પણ હજી ઇન્ડિયામાં નથી આવ્યું એન્ડ હવે મેં પહેલા દે તો કહું ક્યારે તો જોઈએ હવે ક્યારે આપણા નેતાઓ જાગે ને ક્યારે એના ફરી આપણે પેલું બદલી શકીએ અમેન્ડ કરી શકીએ આપણા લોસ એ તો આખું કઈ કાયદાકીય કેટલીક વાર આટીગુટી ઉભી થઈ જાય છે તો ત્યાં કેન્દ્ર કન્ફ્યુઝ છે ને અધરવાઇઝ સેટલ છે બધો આ કોઈ આજકાલ બનાવેલો લો નથી કે ભાઈ બાર લગ્ન પ્રક્રિયા છે રેપની પ્રક્રિયા કોઈ કાયદો હોય તો રાતરાત તો બનાવે નથી પણ જયારે કઈક આવા ઇસ્યુ ઉભા થાય કોન્ટ્રાવર્સી ઉભી થાય ત્યારે કેટલીક વાર સરકારને 2 લાખ કામ પડવું નથી એમ કરીને કન્સન્ટ આપતી હોય છે જે કાયદાકીય રીતે બહેનોને અન્યાય જેવું લાગી રહ્યું છે મને તો સરકારે આવા કાયદામાં તો બિલકુલ કડક જવું જોઈએ અને લેડીઝના તરફી કાયદા બિલકુલ કડક બનાવવા જોઈએ જી સર હું આપને પૂછવા માંગીશ કે જયારે આપણે ફોજદારી ધારાની વાત કરીએ ત્યારે સ્ત્રીના ગૌરવની જાળવણી માટે ભારતીય ફોજદારી ધારાની કલમો 294, 351, 353, 355 અને 500 એ ઘણી બધી જે કલમો છે પણ શું લાગી રહ્યું છે આપને એવું લાગી રહ્યું છે કે આ બધી કલમોનો ક્યાંક ઉપયોગ થઈને અથવા તો એનો ક્યાંક મિસયુઝ થઈ રહ્યો છે અથવા તો ઉપયોગ થઈને ક્યાંક જે સ્ત્રીની રિયાલિટી સૌથી પહેલા તો જે એક સ્ટેન્ડર્ડ ડાયલોગ મારીશ કે બધા જે કહે છે કે હા ભાઈ આપણી પાસે લોસ તો ઇનફ છે એમાં હું બી અગ્રી કરું છું એક્સેપ્ટ મેરેટલ રેપ લોસ આપણી પાસે ઇનફ છે હવે એને કઈ રીતે યુઝ થાય ને કઈ રીતે મિસયુઝ થાય મળી શકે તમે અત્યારે એક વર્ડ યુઝ કર્યો કે એવા મિસયુઝ થઈ શકે છે લોસ પણ મેં કહ્યું કે આપણી બહેનો આટલા વર્ષોથી મિસયુઝ થઈ રહી છે આટલા વર્ષોથી મારે અત્યારે એક પાછું બિફોર આઈ ગેટ ઇન ટુ મોર ડિબેટ આઈ વુડ લાઈક ટુ એડ યર કે આ જે લડાઈ છે સ્ત્રી પુરુષની લડાઈ નથી આ લડાઈ છે ને મોટી છે બધા પુરુષો વાત નહીં બેઠા છે સાહેબ બહેનો માટે કેટલા કેસીસ લડ્યા છે હું જાણું છું ફ્રી ઓફ કોસ્ટ એટલે આ લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે હવે જયારે લડાઈ અચ્છાઈ ને બુરાઈની થઈ રહી છે ત્યારે અગર આ બધા જે કાયદાઓ છે તો આપણે એ કાયદાના અગર કોઈક વાર મિસયુઝ બી થાય હું તો એક વાર એક સ્ટેપ આગળ જવા માંગી શકે તો આટલી બાબત મિસયુઝ થાય છે તો કોઈક ભાઈ બી મિસયુઝ થઈ જશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી કે કારણ કે જેટલું આટલા વર્ષોથી બહેનોએ જે સહન કર્યું છે જેને કરી રહી છે એટલે આ કાયદા લોકોને યુઝ માટે હોવા જોઈએ અને એનો સ્ટેપ હવે બીજી વાત આવી હવે અદ્યતન કાયદા કાયદા તો છે પણ હવે એનું એક્ઝિક્યુશન એનું ઇમ્પ્લિમેન્ટેશન પછી હજી ઇમ્પોર્ટન્ટ વાત કઈ રીતે ઇન્વેસ્ટિગેટ થાય છે કારણ કે એનો સ્ટેપ અને કે ઘણી કામો છે કઈ રીતે એક્ઝિક્યુટ થાય ઇમ્પ્લિમેન્ટ થાય એ ઇમ્પોર્ટન્ટ છે હવે એના પછી હજી એક સ્ટેપ આગળ વધવા માંગુ છું કે પછી જ્યુડિશિયરી કાયદા છે પણ જ્યુડિશિયરી એટલી જ વાત ચાલે છે કે 10-10
જે કાયદા છે એ બી કેટલો મિસયુઝ થઈ અને બહારને એનો કોઈ ફાયદો નથી થઈ રહ્યો. એટલે કાયદા ઇનફ છે, પણ આપણી જે આખી અભદ પ્રક્રિયા છે, જેમ સાહેબે વાત કરી કે બહારો પછી થોડી વાર પછી જે વિટનેસ હોસ્ટાઇલ થયું, એટલે પેલી પછી કલમ આવી 164 કે ભાઈ વિટનેસ હોસ્ટાઇલ નહીં થઈ જાય. ના તો કારણ કે વિટનેસ હોસ્ટાઇલ એટલે બધું બિચારું વિટનેસ એટલો દબાણ આવે, પેલી બંને એટલો દબાણ આવે કે હોસ્ટાઇલ થવા માં જ છે, અંદર અંદર સેટલ થઈ જાય. એટલે જે ગુનેગાર છે તો બચી જ જાય. એટલે 75% ના કહું કે ગુનેગાર છૂટી જાય, ખાલી 25-26% કન્વિક્શન થતું હોય. એટલે આ બધું પર અત્યારે વધારે કામ કરવાની જરૂર છે. નવા કાયદા બનાવવાની જરૂર નથી, ખાલી મેરિટલ રેપ માટે બનાવવાની જરૂર છે, પણ આ બધી ચીજો પર કામ કરવાની જરૂર છે. જી જી, જરૂરથી રુજાનબેન. પ્રિયદર્શક મિત્ર, આપણે જે પ્રકારે જોયું કે આ જે પ્રકારે કેન્દ્રનું જે એક વલણ કહી શકાય, અથવા તો જે પ્રકારનો કાયદો લાવવાની, અથવા તો કાયદાને ક્યાંક ઓપોઝિટ જવાની, એવી સમથિંગ જે આખી કેન્દ્ર પણ તે કન્ફ્યુઝનમાં મૂકીને જયારે આવા સમથિંગ આવું કંઈક કરી રહ્યું છે, તો એમાં પણ વિચારવાની બાબત છે. અને જયારે પણ બહેનોની વાત કરવામાં આવે, અથવા તો જયારે લેડીઝની વાત કરવામાં આવે, તો એક સેન્સિટિવ મેટર બની જતી હોય છે. જયારે પણ આપણે ચર્ચા કરતા હોય છે, અથવા તો જયારે કોઈ કાયદો આવે, અથવા કોઈ એવી ઘટના બને છે, ત્યારે બહેનોની જે વાત આવે છે, લેડીઝની જયારે વાત આવે છે, કોઈ છોકરીઓની વાત આવે છે, એ હંમેશા કંઈ સેન્સિટિવ બની જતી હોય. એ પ્રકારે જે સેન્સિટિવિટીને ધ્યાનમાં રાખીને જ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર અથવા તો જે સરકાર વિચાર કરી રહ્યું છે, એ ક્યાંક વિચારવું જોઈએ કે જે કારણોસર બહેનો જે પ્રકારે અત્યાર સુધી ભોગવી રહી છે અને લોકો એમનો મિસયુઝ કરી રહ્યા છે, જે પ્રકારે રુઝનબેને કહ્યું તે પ્રકારે અત્યારે પણ બહેનો મિસયુઝ એમની ખુદનું થઈ રહ્યું છે, તો એ પ્રકારનું જે છે એ ક્યાંક સુધારો લાવવાની જરૂર છે. તો આજે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા એડવોકેટ વિજય પટેલ અને રુઝાન ખંભાતે. તો આપણે